વ્યાકરણની અંદર આપણે લોકો ઉદાહરણ 2.2 ત્યાં સુધી પૂરો કર્યો હતો। હવે ઉદાહરણ 2.3 જોઈએ। અત્યારે વિડિયો ચાલે છે તો એની સાથે સાથે તમે લોકો તમારું પાઠ્યપુસ્તક તમારી જોડે રાખો, જેથી કરીને હું જે અહીંથી રકમ બોલું છું એ રકમ તમે તમારા પાઠ્યપુસ્તકની સાથે મેચ કરી શકો અને તમને વધારે સરળતા રહે। તો હવે ઉદાહરણ નંબર જોઈએ છે 2.3 બરાબર, ચેપ્ટર 2 ઉદાહરણ નંબર 3। थीटा का मूल्य आप 1 अंश 54 मिनिट बराबर। आकृति जो दौरी तो आकृति आ रही थे आपको थीटा खूण सॉरी अंदर लखीए थीटा बराबर। त्यार आपने कहेलू કે પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁻⁷ મીટર બિફોર બેઝ 1.276 × 10⁻⁷ મીટર। હું એક વાર ફરીથી જોઈ લઉં છું, રકમમાં કોઈ ભૂલ ન થાય। 1.276 × 10⁻⁷ મીટર બરાબર છે। તો હવે આપણે જે છે પૃથ્વીથી चंद्र नु अंतर शोधवानु छे। बराबर छे। तो आ बेस बराबर हवे आगळ वधीए आपणे। थीटा आपेलो छे, बेस आपेलो छे अने आपणे शोधवानु छे डी, एटले के આ અંતર ડી બરાબર કેટલા થશે। તો સૌ પ્રથમ આપણે જોઈએ, અહીં આપણને થીટા એ ખૂણો છે, ખૂણો એટલે કે સંદર્ભ કોણ અને સંદર્ભ કોણ જે છે એનો એકમ આપણને ખબર છે રેડિયન બરાબર છે। પરંતુ અહીં આપણને માપ એ અંશ અને મિનિટમાં આપ્યું છે। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, અંશ અને મિનિટમાં જે માપ આપ્યું છે અને મિનિટ ની અંદર ફેરવીશું, ત્યારબાદ એ મિનિટ જે છે એને આપણે સેકન્ડમાં ફેરવીશું અને સેકન્ડમાં ફેરવ્યા બાદ એને અનુરૂપ આપણે કેટલા રેડિયન થાય છે એ વસ્તુ આપણે જોવાનું રહેશે બરાબર છે। ઓકે, તો સૌ પ્રથમ જે છે આપણે જોઈ લઈએ કે ખૂણો જે છે થીટા બરાબર 1 અંશ અને 54 મિનિટ છે। તો 1 અંશ બરાબર આપણને ખબર છે કેટલી મિનિટ થાય, 60 મિનિટ। 60 મિનિટ પ્લસ ઉપર 54 મિનિટ એટલે આ વસ્તુ જે છે 114 મિનિટ થશે બરાબર છે। થીટા જે છે એનું મૂલ્ય 114 મિનિટ થશે। હજુ આપણે મિનિટ છે એને સેકન્ડમાં ફેરવવા પડશે બરાબર છે, અને સેકન્ડનો ફેરવ્યો અને એને અનુરૂપ કેટલા રેડિયન થાય છે એ ગણતરી આપણે કરવાની રહેશે। તો હવે આપણે જોઈએ કે સોરી 114 સેકન્ડ, હવે આ જે છે સેકન્ડ ની અંદર રૂપાંતર કર્યા બાદ આપણે હવે એને રેડિયનમાં ફેરવીશું। 1 સેકન્ડ બરાબર 4.875 બરાબર, 4.10⁻⁶ રેડિયન, તો 114 સેકન્ડ બરાબર કેટલા રેડિયન। તો અહીં આપણે જે છે થીટા બરાબર આપણને મળશે 114 અંશ ગુણ્યા 4.85 × 10⁻⁶। આ વસ્તુ કરશો એટલે તમને થીટા નું મૂલ્ય જે છે એ થીટા નું મૂલ્ય 3.2
32 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત રેડિયન આપણો પ્રથમ કાર્ય હતો ખૂણો જે આપેલો છે એ ખૂણાને રેડિયન માં ફેરવો બરાબર છે કારણ કે સમતળકોણનો એકમ છે રેડિયન રેડિયન અને ઘનકોણનો એકમ છે સ્ટીર રેડિયન આટલે સુધી કામકાજ થઈ ગયું ઓકે હવે આપણે સીધે સીધું જે છે સૂત્ર લગાવી શકીએ સૂત્ર પરથી સૂત્ર કયું છે આપણી પાસે થીટા બરાબર બી અપોન ડી શોધવાના છે ડી ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ બી અપોન થીટા સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ બી ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને અહીંયા બેઝ 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા 3.32 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર છે અને આ વસ્તુ જે છે આ આપણને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સોરી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધવાનું છે એ અંતર ત્રણ પોઈન્ટ 84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર મળશે તો દાખલાની અંદર ખાસ ધ્યાન રાખજો કે અહીં તમને થીટા નું મૂલ્ય જે છે એ અંશ અને મિનિટ માં આપેલું છે ટોટલ એને 114 મિનિટ માં ફેરવી નાખજો અને એ મિનિટ જે છે એને પછી સેકન્ડ માં ફેરવવાના સેકન્ડ માં ફેરવ્યા પછી શું કરવાનું છે તો કે એના બરાબર 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત રેડિયન તો 114 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થશે અને એ રીતે આપણે આગળ વધવાનું છે જોઈ લો આરામથી હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.4 ઉદાહરણ 2.4 ની અંદર જોઈએ રકમ ધ્યાન આપજો તમે વાંચો છો રકમ સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે બરાબર છે વ્યાસ કોણીય વ્યાસ 1920 સેકન્ડ વ્યાસને આપણે શેના વડે દર્શાવશું સામાન્ય રીતે બેઝ બી તો આ થશે આપણો બી હવે આગળ જોઈએ પુસ્તકમાં ધ્યાન રાખજો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર છે મીટર ઓકે આ બે વસ્તુ આપણને આપેલી છે તો હવે જોઈએ શોધવાનું છે શું તો સૂર્યનો વ્યાસ કેટલો થશે બરાબર છે ઓકે હવે કોણીય વ્યાસ બે મિનિટ ધ્યાન રાખજો કોણીય વ્યાસ જે છે એને આપણે મીટર નહીં કહીએ કોણીય વ્યાસ આપેલો છે કોણીય વ્યાસ એટલે શું તો આકૃતિ જોઈએ આપણે આ રીતે જે વ્યાસ બને છે ચાપ ટાઈપનો એને કહીશું આપણે કોણીય વ્યાસ કોણીય વ્યાસ નું મૂલ્ય આપણને આપેલું છે હા બરાબર છે બી નું મૂલ્ય આપેલું છે હા તો કોણીય વ્યાસ વિશે એના પરથી આપણે થીટા નું મૂલ્ય શોધીશું બરાબર છે કોણીય વ્યાસ નું મૂલ્ય આપેલું છે અને એના પરથી શેનું મૂલ્ય શોધીશું આપણે થીટા નું મૂલ્ય શોધીશું ઓકે કોણીય વ્યાસ વિશે કિસ્સામાં આપેલા છે આપણને સેકન્ડ ની અંદર તો થીટા આપણે શોધવાનો હોય છે રેડિયનમાં ફરીથી સમજો કે થીટા જે છે એનો એકમ કયો હોય છે આપણી પાસે સ્ટાન્ડર્ડ એકમ રેડિયન અહીંયા આપણને કોણીય વ્યાસ એટલે ખૂણો આપેલો છે
પણ એનો એકમ પર આપણે જો 1920 સેકન્ડ એટલે 1920 સેકન્ડ છે એને ફરી આપણે રેડિયન માં ફેરવીશું તો અહીં કોણીય વ્યાસ આલ્ફા કહી દઈએ કોણીય વ્યાસ આલ્ફા બરાબર 1920 સેકન્ડ બરાબર છે તો ફરીથી આ સૂત્ર વાપરીશું 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન તો પછી 1920 સેકન્ડ બરાબર કેટલા થશે કેટલા રેડિયન તો આ જે છે જવાબ મળશે તમારો 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ ધેરફોર આપણો આલ્ફા જે છે કોણીય એ આલ્ફા રેડિયન ની અંદર આપણને મળશે 9.31 ગુણ્યા 10⁻³ એટલે કે થીટા બરાબર આલ્ફા બરાબર 9.31 ગુણ્યા 10⁻³ બરાબર છે રેડિયન બરાબર છે આ થઈ ગયો આપણો થીટા હવે ફરીથી સૂત્રનો ઉપયોગ કરીશું સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણને સૂત્રમાં શું મળશે સૂત્ર જાણીએ છીએ થીટા બરાબર બી અપોન બી શોધવાનું છે શું આપણે ભૌતિક વ્યાસ જ્યાં બી બરાબર સૂર્યનો ભૌતિક વ્યાસ ઓકે તો બી ને સૂત્ર કરતા બનાવીશું બી બરાબર થીટા ઇન્ટુ બી થીટા ની કિંમત કેટલી મળી આપણને 9.31 ગુણ્યા 10⁻³ ગુણ્યા ડી આ કેટલું છે આપણને 1.496 ગુણ્યા 10⁻૧૧ મીટર આ ગુણાકાર કરશો તો તમને બી એટલે કે સૂર્યના સાચા વ્યાસનું મૂલ્ય 1.39 10⁻⁹ મીટર થશે બરાબર છે તો આમ આજે આપણે બે ઉદાહરણ જોયા બરાબર છે ઓકે હવે ત્યારબાદ એક નાનકડી રીત જોઈ લઈએ કે અણુનું પરિમાણ મેળવવાની નાની રીત ખૂબ નાની રીત છે ઓલિક એસિડની રીત ઓકે તો હવે આપણે જોઈએ અણુનું પરિમાણ આપવા માટે ઓલિક એસિડની રીત આ રીતની અંદર શું કરવામાં આવતું હોય છે અને કેવી રીતે તો સૌ પ્રથમ આની અંદર ઓલિક એસિડ અને આલ્કોહોલ આ બંનેનું મિશ્રણ લેવામાં આવતું હોય છે ખાસ યાદ રાખજો ઓલિક એસિડ એક પ્રકારનું એસિડ છે એની અંદર આલ્કોહોલ જે છે એને મિશ્રણ કરવામાં આવતું હોય છે બરાબર છે જે કેમિસ્ટ્રીમાં તમે ભણશો કે એસિડના કેટલા પ્રકારો હોય છે બરાબર તો સૌ પ્રથમ 1 સેન્ટીમીટર ઘન ઓલિક એસિડ જે છે વત્તા આલ્કોહોલ મિશ્ર કરવાનું હોય છે આ મિશ્ર કરી અને એમનાથી 20 સેન્ટીમીટર ઘનનું દ્રાવણ બનાવવામાં આવતું હોય છે કેટલું દ્રાવણ બનાવવામાં આવે છે 20 સેન્ટીમીટર ઘન જેવી રીતે આપણે
एक ग्लास प्याला अंदर खांड नाखी लींबू नाखी मीठू नाखी पची एने मिश्र करे रीते एक सेंटीमीटर क्यूब जेटू ओलिक एसिड एनी अंदर आल्कोहोल नाखवानुं एमांथी 20 सेंटीमीटर क्यूब जेटली घनता धरावतो द्रावण बनावानुं त्यारबाद फरीथी आ द्रावण जे छे एमांथी 1 सेंटीमीटर क्यूब लेवानुं आमांथी फरीथी हवे फरी पाछुं 1 सेंटीमीटर घन जेटलो ओलिक एसिड लेवानुं वत्ता एनी अंदर फरीथी आल्कोहोल मिश्र करवानुं अने बनेलुं मिश्रण फरीथी उपर जे कर्युं ए ज प्रमाणेनो स्टेप अहींया रिपीट थशे बराबर छे आ ए स्टेप फरीथी अहींया थशे अने एनो 20 सेंटीमीटर नो घन एटले सांद्रता वाळुं फरीथी बीजुं मिश्रण बनावानुं बराबर छे एटले के बे वखत 20 सेंटीमीटर क्यूब सांद्रता धरावतो द्रावण ओलिक एसिड अने आल्कोहोल बनेना मिश्रण थी बनावानो त्यारबाद हवे जे छे आपणे जोईशुं तो आ जे द्रावण मळे छे ए द्रावणनी सांद्रता एक भाग्या 20 × 20 આ દ્રાવણ જે છે એ દ્રાવણને ઉપર લાઇકોપોડિયમ પાવડર નાખીશું લાઇકોપોડિયમ પાવડર લાઇકોપોડિયમ પાવડર પ્લસ આ દ્રાવણ કેટલું છે 1/20 × 20 સેન્ટીમીટર ઘન સાંદ્રતા વાળું દ્રાવણ આ રીતે આપણે તૈયાર કરીશું તો આના કારણે જે છે એક પાતળો પડ રચાશે પાણીય પડ અથવા તો સ્તર બનશે બરાબર છે આ જે આણ્વીય સ્તર બન્યું છે અને અને તેની સાથે નાની નાની બૂંદો બનશે ઝીણી ઝીણી બૂંદો જેને આપણે નળી વડે જોઈ શકતા નથી ત્યારબાદ હવે આપણે કરવાનું જોશું તો કે ત્યારબાદ કલ માપવાનું છે ધારો કે એક બૂંદનું કલ વી હોય તો આવા કેટલી બૂંદો હશે અસંખ્ય બૂંદો હશે જેને આપણે ગણી શકતા નથી તો આવી એન બૂંદોનું કદ કેટલું થાય n × v બરોબર છે વળી આ n × v એ કદ આવ્યું પણ એ કદની અંદર પણ દ્રાવણ જે છે એ દ્રાવણ n × v તેથી n × v કદ વાળા અણુઓની સાંદ્રતા કેટલી થશે તો એ સાંદ્રતા જે છે કુલ કદ જેટલી એટલે કે કુલ કદ v = n × v/20 × 20 સેન્ટીમીટર નો ઘન થશે બરાબર છે તો આમ આપણને 1/20 × 20 સેન્ટીમીટર નો ઘન જેટલી સાંદ્રતા વાળા દ્રાવણ નું n જેટલા અણુઓનું કુલ કદ મળ્યું બરોબર લાઇકોપોડિયમ પાવડર નાખ્યા પછી સ્તર બનશે એ સ્તર નાના નાના બૂંદો બનાવશે એક બૂંદ બનાવીએ તો એક બૂંદ માટે જે છે એ કેટલું મળશે 1/20 × 20 સેન્ટીમીટર નો ઘન તો આવા જે છે n જેટલા અણુઓ હોય તો n અણુઓનો આની સાથે ગુણાકાર થશે હવે અહીં આ જે સ્તર બનાવે છે બરોબર
आ सर्ज છે એનું ક્ષેત્રફળ લઈ લઈએ આપણે એ પોડિયમ પાવડર થી બનતા અણુઓનું સ્તર એ સેન્ટીમીટર નો વર્ગ હોય તો તેની જાડાઈ ટી બરાબર વી અપોન એ એટલે કે વી ની કિંમત ઉપર થી મૂકી દઈએ એન વી સેન્ટીમીટર નો ઘન ભાગ્યા 20 ગુણ્યા 20 અને અહીં થશે એ સેન્ટીમીટર નો વર્ગ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા સેન્ટીમીટર ની બે ઘાત છે, અહીંયા ત્રણ ઘાત છે, એટલે આને એક ઘાત ગુણ્યા સેન્ટીમીટર ની બે ઘાત, તો એક ઘાત ઉડી જશે અને આ આપણને ટી બરાબર એન વી અપોન 20 ગુણ્યા 20 એ સેન્ટીમીટર જેટલી જાડાઈ મળશે. અને આમ આપણે આ રીત વડે અણુનું પરિમાણ ઓલિક એસિડની મદદથી મેળવી શકીએ. બરાબર છે, બહુ ખાસ ચિંતાજનક કશું છે નહીં, બહુ નાનકડું વર્ણન છે પરંતુ થોડું અટપટું બને છે. ધ્યાન રાખજો, વાંચજો, આવડી જશે.